નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી ટેન્ટ સિટીની બાજુમાં આવેલી સરકારી જમીનમાં સાગ અને ખાકરના 9 જેટલા ઝાડ કાપી નાખવાના દોષિત ઠરેલા લલ્લુજી એન્ડ સન્સે 1 લાખનો દંડ ભરપાઈ કર્યો છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ નધાતપોર રાઉન્ડ હેઠળ આવતા ટેન્ટ સિટીની બાજુમાં આવેલી સરકારી જમીનમાંથી લલ્લુજી એન્ડ સન્સ દ્વારા સાગ અને ખાકરના વૃક્ષો કાપી નાખ્યા હતા. જ્યાં અંગે વન વિભાગ દ્વારા ફટકારવામાં આવેલ નોટિસ બાદ લલ્લુજી એન્ડ સન્સના એમડી દીપાંશુ અગ્રવાલે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી અને જે અંગે નુકસાન પેટે રૂપિયા 1 લાખનો દંડ ભરપાઈ કરી ભવિષ્યમાં આવું ગુનાહિત કૃત્ય નહીં કરવાની બાંહેદારી આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ડેવલપ કરવામાં આવેલ છે, તેમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને અનંગસાંગિક સુવિધા માટે ટેન્ટ સિટી 1નું નિર્માણ કરવામાં આવેલ, જેમાં પ્રવાસીઓ માટે પ્રવાસન વિભાગ દ્વારા એમડી લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ટેન્ટ સિટી 1નું બાંધકામ કરે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે લાગુ તળાવના કિનારે વધુ 16 ટેન્ટ સિટી ટેન્ટનું નિર્માણ કરવા માટે તથા પ્રાઇવેટ સ્વિમિંગ પુલનું બાંધકામ શરૂ કરવામાં આવેલ, જે અંગે સંયુક્ત ટીમ દ્વારા અમે 25/1/2021 રોજ તપાસણી કરતા અને સ્થળની માપણી કરાવતા સર્વે નંબર 85B જે ગૌચરણની જમીનમાં બાંધકામ થતું હોય જે ધ્યાને આવતા અમોએ કંપનીને 27/5/2021 રોજ નોટિસ આપેલ. કંપનીને કરાર સિવાય આ વધારાની જમીનમાં બાંધકામ કરવાની ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમે કોઈ મંજૂરી અથવા તો કરાર કરેલ ન હોય અને ગૌચરણની જમીન હોય મામલતદાર તરીકે અમે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવતા કંપની દ્વારા આજ રોજ 28/5/2021 દબાણ ખુલ્લું કરવાની કાર્યવાહી સ્વખર્ચે કરવામાં આવી રહેલ છે. તેમાં જે સ્વિમિંગ પુલના ડેકની જે બાંધકામ છે તે ખુલ્લું કરેલ છે અને ટેન્ટ સિટી માટે લોખંડના ગડર સાથે જે ટેન્ટ બનાવવાની કામગીરી છે, જે ગેસ વેલ્ડિંગથી કટિંગ કરી અને કામગીરી કરવાની હોય તેના કારીગરો સાથે હાલ કાર્યરત છે અને ટૂંક સમયની અંદર તેમણે ખુલ્લું કરવા માટે સ્વૈચ્છિક બાંહેધરી આપેલ છે. આજરોજ લલ્લુજી એન્ડ સન્સના વહીવટકર્તા અને મેનેજિંગ ડિરેક્ટર એમને અમે વન ગુના હેઠળ આગળ સમન્સ પાઠવેલ હતો અને તેઓ શ્રીએ અને એમની કંપનીએ વધારે ટેન્ટ બનાવવા માટે સરકારી જમીનમાં અને વનની જમીનના અંદર ટેન્ટ બનાવી વૃક્ષો અનામત પ્રકારના વૃક્ષો કાપી નાખેલા હતા અને વન સંરક્ષણ ધારા હેઠળ તેઓની સામે કાર્યવાહી કરેલ છે અને અનામત વૃક્ષો કાપવા બદલ અને વનની જમીનમાં પ્રવેશ કરવા બદલ તેઓ પાસેથી નુકસાનીના વળતર પેટે 1 લાખ રૂપિયા આ ગુના પેટે વસૂલ કરેલ છે. એઓએ આ ગુના માટે ગુનાથી પરિચિત હોવા છતાં પણ કોઈ પણ રીતે સરકારી વિભાગની પરવાનગી તેઓએ લીધેલ નથી અને એક સમાજમાં અને વિકાસના એમાં દાખલો બેસે કે એક વહીવટીના અભિગમ રૂપે એ લોકોએ પરવાનગી લેવાની હોય છે અને વિકાસના નામે વૃક્ષો અને સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના પરવાનગી વગર તમે બાંધકામ કરો, વૃક્ષોનો અનામત પ્રકારના વૃક્ષોનો નાશ કરો, એવું ફરીવાર ન બને એવી તાકીદ આપી છે એમને અને વન અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરેલ છે.